अमदावाद। देश की आजादी अपावामां अनेक क्रांतिवीरो शहीद थया हता। 23 मार्चे शहीद दिवसे जाणीता क्रांतिवीरोना जीवन अने कवननी केटलीक अजाणी वातो वीरांजलि समिति द्वारा एक भव्य मल्टीमीडिया कार्यक्रम मार्फते रजू करवामां आवे छे। छेल्ला 24 वर्षथी युवानोमां देशभक्तिनी भावनाने उजागर करवाना उमदा हेतुथी वीरांजलि कार्यक्रमनुं आयोजन दर वर्षे थाय छे, त्यारे आगामी 23 मार्चे आ वीरांजलि कार्यक्रम रिवरफ्रंट खाते आयोजन करवामां आव्यो छे। आ कार्यक्रममां गुजराती कलाकार साईराम दवे, कीर्तिदान गढ़वी तेमज गीता रबारी देशभक्तिना सुरो रेलावशे। वीरांजलि कार्यक्रममां सौ प्रथमवार वीर जवानोनी आरती लखवामां आवे छे। ત્રેવીસ માર્ચના દિવસે રાષ્ટ્રભક્તોનો મેળો ઉભો કરવામાં સફળતા મેળવી છે। 11 વર્ષે કણાવતી ક્લબમાં 23 માર્ચે કાર્યક્રમ થયો। 24 માર્ચે અમારા હિરેશભાઈ અને જયેશભાઈ બાકી મિત્રોએ સાથે મળીને નિકોલમાં કાર્યક્રમ કર્યો। ત્યારબાદ ગુજરાતની અંદર બીજા 17 કાર્યક્રમો થયા અલગ અલગ જિલ્લાઓની અંદર, અને બધા જ કાર્યક્રમની અંદર હજારો લોકો સ્વયંભૂ જેના સુધી વીરાંજલિનો વિચાર પહોંચ્યો છે કાર્યક્રમ જોવા માટે આવ્યા છે। અને આ વીરાંજલિના કાર્યક્રમમાં જે કોઈ આવ્યા છે ગુજરાતભરમાંથી એ લોકોનો પણ આભાર વ્યક્ત કરું છું। આ 23 માર્ચ સંગીતમય સફર છે, આપણા ગુજરાતના ઘરેણા સમાન, ગૌરવ સમાન એવા અણમોલ ગાયક કીર્તિદાનભાઈ ગઢવી, જેને આપણે બધા અનેક વાર સાંભળ્યા જ છે, પણ 23 માર્ચે તમે જે કીર્તિદાનભાઈને સાંભળશો એમાં એને બિલકુલ નવા દેશભક્તિ ગીતો, જનરલી 5 ગીતો જ ગવાતા હોય તો નવા ગીતો યંગસ્ટર્સને ગમે એવી રીતે ગાયા છે। બેન ગીતાબેન આપણું ગૌરવ છે લોકસંગીતનું, એને પણ ગીતાબેન અને કીર્તિદાનભાઈએ નવા દેશભક્તિ ગીતોની એક યાત્રા કરાવશે। મજાની વાત એ છે કે માત્ર સંગીતના ગીતોની સાથોસાથ એની અંદર એક્ટિંગના આપણા બોલિવૂડ નું જે ગૌરવ, ગુજરાતનું ગૌરવ છે એવા પ્રતિકભાઈ ગાંધી અને ધર્મેન્દ્રભાઈ ગોહિલ અને ભક્તિ રાઠોડ, આ ત્રણેય મુંબઈથી ખાસ અભિનયના ઓજસ પાત્ર છે, તો એ ત્રણેયનો મોનોલોગ, એનું એક એક પાત્ર મોનો એક્ટિંગ ક્રાંતિવીરોનું એ જોવાનો, એ થોડુંક સસ્પેન્સ રાખીએ છીએ, એટલે તે દિવસે તમે આવો ત્યારે હાથ પગ ધોઈને નાવા જતા હોય એવું ન લાગે, ત્યારે તમે આવશો ત્યારે આ ત્રણેય ક્યુ પાત્ર ભજવવાના છે એની ખબર પડશે। પણ આખો કાર્યક્રમ એ દેશભક્તિનો કાર્યક્રમ છે। હિમદીપડાના શિકારનો એક વિડીયો વાયરલ થયો છે। 44 સેકન્ડના આ વિડીયોમાં હિમદીપડો છુપાઈને પહાડી બકરી એટલે કે શાપુનો શિકાર કરે છે। બરફથી ઘેરાયેલા પહાડોની કોતરમાં દોડતો હિમદીપડો કેમેરામાં કેદ થયો છે, જોકે શિકારથી બચવા પહાડી બકરી પણ દોડ લગાવે છે। હિમદીપડો પહાડોમાં શિકાર માટે એટલો પ્રસિદ્ધ છે કે તેને પહાડોનો ભૂત પણ કહેવાય છે। બિગ કેટના પરિવારનો આ સભ્ય હિમાલયના ઠંડા પહાડોમાં જોવા મળે છે અને તેથી તેને હિમદીપડો કહેવાય છે। જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, જે રીતે આ શિકારનો આ એક વિડીયો સામે આવી રહ્યો છે, આ દીપડો પહાડોમાં શિકાર માટે એટલો પ્રસિદ્ધ છે કે તેને પહાડોનો ભૂત પણ કહેવામાં આવે છે। બિગ કેટના પરિવારનો આ સભ્ય છે, હિમાલયના ઠંડા પહાડોમાં તે માત્ર જોવા મળે છે। બુલેટિનમાં અત્યારે બસ આટલું જ, વધુ